नमस्कार मित्रों, स्वागत छे तमारू अमारी यूट्यूब चैनल मृगेश की वीडियोज में। हूँ छू प्राध्यापक आर के वाला ने आपना माटे लायो छू गुजराती भाषा ना छंदनी वात। मित्रों, आ पहला छंद आधारित 1-5 भाग आ चैनल में मुकवामां आव्या छे। आ बधा ज भागो छंद समझवामां उपयोगी बनशे। प्रथम भाग में छंदनी व्याख्या अने लघु अक्षर अने गुरु अक्षर नी समझ मेळवी। भाग 2 में लघु अने गुरु अक्षरना नियमोनी समझ मेळवी। भाग 3 में मात्राओनी समझ मेळवी। भाग 4 में गण रचनानी समझ मेळवी अने भाग 5 में यति, यतिखंड अने यतिभंगनी वात आपणे शीख्या। आजे भाग 6 में आपणे छंद समझवामां उपयोगी चरण, श्लोक, श्लोकभंग अने श्रुतिभंगनी वात करीशुं। मित्रों, चरण एटले पूरेपूरा मापवाळी पंक्ति, पूरी पंक्ति ने चरण कहे छे, तथा बीजा अर्थमां तेने पाद पण कहे छे। ज्यारे पंक्तिना पूरा एकमने श्लोक कहेवामां आवे छे। कविनो विचार भाव पूर्ण थाय त्यां श्लोक पूर्ण थाय छे, परंतु ज्यारे कवि आवुं करतो नथी, चार चरणना नियमवाळा श्लोकने बदले 5 કે 7 ચરણમાં શ્લોક પૂર્ણ કરે ત્યારે શ્લોક ભંગ થયો કહેવાય। જ્યારે કવિ પંક્તિમાં 1 ગુરુના સ્થાને 2 લઘુ અક્ષર અથવા 2 લઘુ અક્ષરના સ્થાને 1 ગુરુ અક્ષરનો ઉપયોગ પંક્તિમાં કરે ત્યારે શ્રુતિ ભંગ તેણે કર્યો કહેવાય। તો ચાલો મિત્રો, આ બધી જ બાબતોને ઉદાહરણ સાથે સમજવા પ્રયત્ન કરીએ। મિત્રો, ચરણ કે પાદ તેમાં પૂરેપૂરા માપવાળી જે પંક્તિ હોય તેને ચરણ અથવા પાદ કહેવામાં આવે છે, કડી પણ કહી શકાય। દાખલા તરીકે તમારી સામે જે ઉદાહરણ છે તેમાં તમે જુઓ છો, આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નક્કી, તો આખી પૂરેપૂરી પંક્તિ છે તેને ચરણ કહેવામાં આવે છે। તેના લઘુગુરુ અક્ષરોની અને માત્રાઓની કદાચ આપણે ગણતરી કરીએ તો કોઈ ચોક્કસ આંકડો આપણી પાસે આવે તો એ ચોક્કસ આંકડાવાળું આ ચરણ કહી શકાય। નીચેની પંક્તિમાં તમે જુઓ, દીપકના 2 દીકરા કાજળ અને અજવાસ, તમે જુઓ છો દીપકના 2 દીકરા ત્યાં યતિ આવે છે, તો આ પહેલું ચરણ ગણાય, કાજળ અને અજવાસ ત્યાં એ બીજું ચરણ કહેવાય। ને દાખલા તરીકે જો 2 પંક્તિ હોય તો એમાં 4 ચરણ હોય, તો એક એક ચરણ છે એના ચોક્કસ ગણતરી કરીને એના અક્ષરો હોય છે અથવા તો માત્રાઓ હોય છે, તો એ પ્રમાણે ચોક્કસ માત્રા અથવા તો ચોક્કસ અક્ષરોવાળું એ ચરણ કહી શકાય। તો પૂરેપૂરા માપવાળી છંદમાં જે પ્રમાણે માપ હોય તે પ્રમાણે માપવાળી પંક્તિ હોય તો એને ચરણ કહી શકાય અથવા તો તેને પાદ પણ કહી શકાય। મિત્રો, ત્યાર પછી છે શ્લોક અને શ્લોકભંગ। તો પંક્તિના એકમને કડી કે શ્લોક કહેવામાં આવે છે। દાખલા તરીકે આખી પંક્તિ હોય, દીપકના 2 દીકરા કાજળની અજવાસ, એક કપતો કાળું કરે અને બીજો દીએ પ્રકાશ, તો આખી જ્યાં પંક્તિ છે એ પૂરી થાય તો એને શું કહેવામાં આવે, શ્લોક કહેવામાં આવે છે। આમાં છે, આ પ્રેમ સંસારી તણો તું જ તેજ તેવો છે નક્કી, તો આખી જે પંક્તિ પૂરી થઈ જાય તો તે આખી પંક્તિ જ્યાં પૂરી થતી હોય તેને આપણે શ્લોક કહીએ છીએ। અને આધુનિક કવિઓ છે મિત્રો, તો તે પંક્તિ છે એ જો બાકી હોય પણ કવિનો ભાવ પૂર્ણ થાય ત્યાં શ્લોક પૂર્ણ કરે છે, ચાર ચરણની પ્રણાલિકા છે એને તોડે છે, એટલે મોટા ભાગે તો 4 ચરણ હોય એ પ્રમાણે પંક્તિ બનતી હોય, તો 5 કે 7 ચરણની પણ પંક્તિ તે બનાવે છે અથવા એના કરતાં ઓછી પણ બનાવે છે, તો આ છે ત્યાં શ્લોક આખો બનવો જોઈએ તે બનતો નથી। તો અહીંયા કવિ છે શ્લોક ભંગ કરે છે એવું આપણે કહી શકાય। ત્યાર પછી આપણે જોવાનું છે તે શ્રુતિ ભંગ, 1 ગુરુ અક્ષરના સ્થાને 2 લઘુ અક્ષર। તો આધુનિક કવિઓ છે, આપણે પહેલાં પણ વાત કરી ગયા છીએ કે કવિ છે તેની જરૂરિયાત પ્રમાણે અક્ષરોમાં ફેરફાર કરે છે, લઘુ ગુરુમાં ફેરફાર કરે છે, તો અહીં આ જે કવિ છે તે શ્રુતિ ભંગ કર્યો કહેવાય। એમને જ્યાં જરૂર પડે, દાખલા તરીકે 1 ગુરુ અક્ષર હોય તો એને બદલે તે 2 લઘુ લખી દે
तो पंक्ति में कहीं अक्षरोनी गणतरी में कोई फेर पड़तो नथी, पण गुरुना स्थाने बे एक गुरुना स्थाने बे लघु लखे छे त्यारे ए श्रुति भंग एने कर्यु कहेवाय। तो आ रीते चरण के पाद श्लोक अने श्लोक भंग अने श्रुति भंग कोने कहेवाय एनी आपणे चर्चा अहीं करी। मित्रों अहीं छंद समझवा माटेना जे मुख्य आठ बाबतो हती ते तमाम बाबतो छे तेनी आपणे चर्चा करी चूक्या छीए। अगाउना वीडियो में पण केटलीक चर्चा थयेली छे, एटले छंदनुं सारी रीते ज्ञान मेळववुं होय तो अगाउ मूकेला वीडियो छे तेने पण एक वखत जोई अने समझी लेवा जरूरी बने छे। आजनो वीडियो छे ए नियमों माटेनो छेल्लो वीडियो हतो। હવે પછીનો જે વિડીયો આવશે તે સીધા અક્ષરમેળ છંદનો કોઈ એક છંદ લેવામાં આવશે અને તેની આપણે સમજૂતી આપશું અને તેની ચર્ચા કરીશું। તો મિત્રો અહીં આ વિડીયો પૂર્ણ થાય છે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો આપ સર્વને એક વિનંતી છે કે આ જે વિડીયો છંદ માટેના છે તે વધારેમાં વધારે શેર કરો જેથી કરીને કોઈ વિદ્યાર્થીને તે ઉપયોગી બને। મિત્રો અમારી એક ચેનલ બીજી પણ છે છોડ સાહિત્ય અને શિક્ષણ, તેમાં પણ શિક્ષણ વિશેના કેટલાક વિડીયો છે એ મૂકેલા છે અને મૂકતા રહીએ છીએ। તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવા માટે આપને મારી વિનંતી છે। તો આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌની શૈક્ષણિક પ્રગતિ ઈશ્વર અવિરત ચાલુ રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।